નમસ્કાર મિત્રો ઉદાહરણ નંબર પંદર આપણે જોઈશું અહીંયા તમને કીધું છે એક શંકુની ઊંચાઈ તમને આપેલી છે અને ત્રાસી ઊંચાઈ અને તે મિત્રો ઊંચાઈ છે તમારી એકવીસ અને ત્રાસી ઊંચાઈ છે અઠ્યાવીસ તો એના પરથી આપણે શંકુનો ઘનફળ શોધવાનું કીધું છે તો શંકુના ઘનફળનો આપણે સૂત્ર ખ્યાલ હોવો જોઈએ તો સૌથી પહેલાં સમજી લઈએ તો સમજવા માટે મિત્રો આ આકૃતિ પર ધ્યાન આપીએ અહીંયા જુઓ એક નડાકાર આકાર આપ્યો છે અને બીજો એક શંકુ આકાર આપ્યો છે બંનેની ઊંચાઈ કેટલી છે સરખી છે અને પાયામાં જે વર્તુળ રહેલું છે મિત્રો એ વર્તુળ એટલે કે બંનેની ત્રિજ્યા પણ કેવી છે સમાન તો અહીંયા એક વસ્તુ આપણે સમજીએ કે આ આકારનું જો વાસન હોય અને એમાં આપણે પ્રવાહી એક સંપૂર્ણ પ્રવાહી ભરીએ તો આ માપીએ મતલબ કે આ જે શંકુ તમને દેખાય છે એ આકારના કેટલા માપીએ આપણે આ નડાકારમાં ઉમેરીશું તો નડાકાર સંપૂર્ણ ભરાઈ જશે તો એ માટે અહીંયા તમે જુઓ એ તમે જોઈ શકો છો નડાકાર એ ઉપર હમણાં જોઈએ તે પ્રમાણે છે અને બંનેની ઊંચાઈ કેટલી છે મિત્રો સરખી અને બંનેના પાયામાં રહેલું જે વર્તુળ છે એ પણ કેટલું છે સરખું છું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક પાત્ર ભરીને રેડ્યું છે તો એનો ત્રીજો ભાગ પૂરો થયો છે બે રેડ્યું તો મિત્રો ટોટલી એના છાસઠ ટકા એટલે કે બે ભાગ પૂરા થયા છે અને ત્રીજી વખત આપણે શંકુ ભરીને માપ્યું રેડીશું તો સંપૂર્ણ નડાકાર ભરાઈ જશે મતલબ કે નળાકારનો આ નળાકારની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ જો સરખી હશે નડાકારના પાયામાં રહેલું વર્તુળ અને શંકુના પાયામાં રહેલું વર્તુળ જો સમાન હશે તો શંકુ આકારના ટોટલ ત્રણ માપિયા આપણે ઉમેરીશું નડાકારમાં તો નડાકાર સંપૂર્ણ ભરાઈ જશે તો અહીંયા જુઓ એક નડાકારમાં ત્રણ શંકુ સમાય એવો આપણને ખ્યાલ આવ્યો તો અહીંયા મિત્રો આપણે સૂત્ર જોઈએ નડાકારનું સૂત્ર આપણને ખ્યાલ છે એના સૂત્રને ત્રણ વડે ભાગાકાર કરીશું એટલે આપણને શંકુનું સૂત્ર મળી જશે મિત્રો નડાકારનું ઘણફળનું સૂત્ર શું થાય તો કે પાયાનું વર્તુળ ગુણ્યા ઊંચાય સોરી પાયામાં રહેલા વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ બરાબર ક્ષેત્રફળ શું છે ને જોઈએ છે શંકુ તો આટલા નડાકારમાંથી શંકુ કેટલા બને મિત્રો ત્રણ શંકુ બને છે તો આપેલ જે સૂત્ર છે નડા નું ગણફળ એનો ત્રણ વડે ભાગાકાર કરીશું એટલે આપણને જવાબ મળી તો આને મિત્રો આ રીતે પણ લખી શકાય આ જે છે છેદમાં છે બરાબર તો એને આગળ લખીવાનું વન અપોન થ્રી પાય આર સ્કવેર એચ બરાબર તો આ છે શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર મિત્રો હવે આપણે દાખલો ગણીએ મિત્રો આપણે સાઈડમાં એક કામ કરીએ સૌથી પહેલા સૂત્ર લખી દઈએ કે વન અપોન થ્રી પાય આર સ્કવેર એચ તો અહીંયા જુઓ ઊંચાઈ તમને આપેલી છે બરાબર એકવીસ સેન્ટીમીટર બીજું આર ત્રિજ્યા તમને મિત્રો નથી આપી તો શું કરવું પડશે આપણે આ બંને માપનો ઉપયોગ કરીને સૌથી પહેલાં ત્રિજ્યા મેળવી લેવી પડશે તમે જોઈ શકો છો આપણે આકૃતિ ડ્રો કરી છે મિત્રો અહીંયા આપણને ત્રાસની ઊંચાઈ અઠ્યાવીસ સેન્ટીમીટર શંકુની ઊંચાઈ તમને એકવીસ સેન્ટીમીટર અને એના પરથી મિત્રો આપણે ત્રિજ્યા શોધવાની છે તો તમે જોઈ શકો છો એ બી સી આ એક કાટકોણ ત્રિકોણની મિત્રો રચના થાય છે બરાબર આ કાટખૂનો બનશે બી તો અહીંયા કર્ણનો વર્ગ બરાબર બાકી બંને બાજુના વર્ગોનો સરવાળો થશે મિત્રો અહીંયા લખીએ ચલો કર્નો શું છે તો કે એસી તો લખીએ અહીંયા એસીનો વર્ગ બરાબર આ કર્ ન થયો બરાબર ત્રિકોણ બનાવતી બંને બાજુનો વર્ગનો સરવાળો બરાબર તો એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ એ નો વર્ગ વધતા બીસી નો વર્ગ બરાબર અહીંયા મિત્રો બીસીનો વર્ગ આપણે શોધવાનો છે તો આપણે એ બીની સામે લઈ જઈશું તો જુઓ એસી જેમને જેમ છે એમને એમ રાખીશું તો એસીનો વર્ગ માઇનસ એ સામે આવશે બરાબર તો માઇનસ એ નો વર્ગ થશે મિત્રો બરાબર આ બીસી નો વર્ગ અહીંયા ચાલો કિંમતો મૂકીએ એસી નું વેલ્યુ કેટલી છે મિત્રો અઠ્યાવીસ તો અઠ્યાવીસનો વર્ગ લખીશું માઇનસ એ વેલ્યુ તો મિત્રો ટ્વેન્ટી વન છે તો ટ્વેન્ટી વનનો આપણે વર્ગ લખીશું બરાબર બીસી નો વર્ગ ચલો અઠ્યાવીસ નો વર્ગ મિત્રો થશે સાતસો ને ચોર્યાસી મિત્રો માઇનસ એકવીસનો વર્ગ ચારસો એકતાળીસ બરાબર બીસી નો વર્ગ હવે ચલો સાતસો ને માંથી મિત્રો ચારસો એકતાળીસ બાદ થશે તો જવાબ આવશે ત્રણસો અને અહીંયા જુઓ બીસીનો જે મિત્રો વર્ગ છે એને આપણે સામે આ તરફ વર્ગમાં લગાવી દઈશું બરાબર ઉપર બે લગતા નથી એટલે કે અહીંયા કે બે દૂર કરીને અહીંયા વર્ગમૂળ લગાવ્યું તો ચાલો હવે આપણે બીસીની કિંમત શોધી હશે તો ત્રણસો તેતાળીસનો વર્ગમૂળ શોધવું પડશે તો મિત્રો ત્રણસો તેતાળીસનો અવયવ કરીશું તો ત્રણસો તેતાળીસ એ સાતનો ઘન છે મતલબ કે સાત ગુણ્યા સાત ગુણ્યા સાત આપણને જવાબ મળશે બરાબર બીસી તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા પણ સાત એક વખત સાત કોમન લખી દઈએ મિત્રો બહાર અને આ સાત એકલા છે તો એને વર્ગમૂળમાં લખવા પડશે જો મિત્રો અહીંયા બેની જોડ બને છે એટલે એક વખત તમે બહાર લખી શકો બરાબર તો એનું વર્ગમળ નીકળી ગયું કહેવાય સાતને સાત ઓગણપચાસ ને ઓગણપચાસનું વર્ગમૂળ સાત બરાબર પણ આ સાત એકલા છે તો એના વર્ગમૂળમાં આપણે લખવા પડશે અને એના બરાબર બીસી તો મિત્રો આપણને બીસી બરાબર સાત વર્ગમૂળમાં સાત સેન્ટીમીટર મળ્યા છે તો આપણે કહી શકીએ બીસી એટલે ત્રિજ્યા છે તો ત્રિજ્યા બરાબર સાત વર્ગમૂળમાં સાત સેન્ટીમીટર આપણો જવાબ આવ્યો હવે મિત્રો શું કરવાનું છે આ તો ખાલી આપણને આર મળ્યો તો અહીંયા તમે જોઈ શકો છો ઊંચાઈ તમને ખબર છે ટ્વેન્ટી વન આપેલી છે આર ત્રીજા તમને મળી છે એમના સાત વર્મૂળમાં સાત પાયની કિંમત બાવીસના છેદમાં સાત મૂકીશું અને એકના છેદમાં ત્રણ વડે આગળ ગુણાકાર કરીશું તો મિત્રો આપણને એનું ઘનફળ મળી જશે તો ચાલો લખીએ આપણે લખીશું કે શંકુનું ઘનફળ બરાબર વન અપોન થ્રી પાય આર સ્ક્વેર એચ બરાબર હવે મિત્રો આપણે અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરીશું ચલો વનઅપોન્ટ થ્રી લખીશું પાયની કિંમત મિત્રો બાવીસના છેદમાં સાત મતલબ કે આરની કિંમત લખવાની પણ વર્ગ છે એટલે બે વખત લખવાની તો આરની કિંમત કેટલી છે મિત્રો તો કે સાત વર્ગમૂળમાં સાત પણ વર્ગ છે એટલે આપણે બે વખત લખવાના સાત વર્ગમૂળ સાત ગુણ્યા ઊંચાઈ તમને આપેલી છે મિત્રો એકવીસ બરાબર અને છેલ્લે એકમ જે હોય અને ગણફળ છે તો એકમની ત્રણ ઘાત આપણે લખી દેવાની મિત્રો અહીંયા ચલો સાત અને સાત કેન્સલ થશે ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ થશે તો અહીંયા ચાલો સાત રૂપ આપીએ મિત્રો આ એક તો લખવાની જરૂર નથી અહીંયા બાવીસ છે તો બાવીસ લખીશું ગુણ્યા અહીંયા જો મિત્રો આ સાત જે એકલા છે એને આપણે લખીએ અહીંયા પછી વર્ગમૂળ સાત અને વર્ગમૂળ સાત એટલે મિત્રો આખા સાત થશે ગુણ્યા આપણે રહ્યા આ સાત બરાબર ઓકે તો સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ત્રણ વખત સાત આપણા મળે છે પણ અહીંયા આપણે દાખલો આટલામાં જ પૂરો થઈ જાય એટલા માટે આવું કર્યું છે અહીંયા જો બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત તો ત્રણ વખત ગુણાકાર કરીશું એટલે સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે ત્રણસો જવાબ આવશે મિત્રો આપણે ઉપર ગણભૂડ ગણમૂળ છે એટલે આપણે ખ્યાલ છે બરાબર તો ત્રણસો તેતાળીસ ગુણ્યા બાવીસ અને સેન્ટીમીટરનો જે લખવાનો જ મિત્રો દર વખતે આ બેનો ગુણાકાર કરીશું તમે ત્રણસો તેતાળીસ ગુણ્યા બાવીસ એટલે જવાબ આવશે મિત્રો સાત હજાર સેન્ટીમીટરનો ઘન બરાબર તો આપણો જવાબ અહીંયા ફાઇનલ મળી ગયો છે એટલે કે આમ આપણું જે શંકુ હોય જેની ઊંચાઈ એકવીસ અને ત્રાસી ઊંચાઈ અઠ્યાવીસ તો એના પરથી આપણે સૌથી પહેલાં મિત્રો ત્રીજા સુધી પડે જે આપણને સાત વર્ગમાં સાત મળશે અને આ ત્રીજાનો ઉપયોગ કરીને તમે ઘનફળ મેળવશો તો એનો જવાબ આવશે સાત હજાર સેન્ટીમીટરની ત્રણ ઘાત બરાબર તો આ સાથે આપણે ઉદાહરણ નંબર પંદર મિત્રો અહીંયા પૂરું થાય છે ઉદાહરણ નંબર સોળ આપણે જોશું મિત્રો મોનિકા પાસે પાંચસો એકાવન મીટરનો વર્ગ ક્ષેત્રફળવાળો એક કેનવાસ એટલે મિત્રો કાપડનો ટુકડો છે તો આ ટુકડાનો ઉપયોગ કરીને સાત મી સાત મીટર ત્રીજાવાળો શંકુ આકારનો તંબુ બનાવવાનો છે અને તેમાં શું થાય છે જુઓ કે ટાંકા લેવામાં અને કાપવામાં એક મીટર વર્ગ જેટલું કેનવાસ બગડે છે મિત્રો ટોટલ કે લઉં તો પાંચસો એકાવન મીટરનો વર્ગ એમાંથી એક મીટર બગડી ગયું તો ટોટલ તંબુ બનાવવા માટે કેટલો કેનવાસ ઉપયોગમાં લેવામાં આવ્યું છે તો મિત્રો પાંચસો ને પચાસ મીટર બરાબર એ પાંચસો એકાવન હતું એમાંથી એક મીટરનો વર્ગ જેટલું બગડી ગયું છે બરાબર ટાંકા લેવામાં કાપવામાં તો પાંચસો પચાસ મીટરનો ઉપયોગ કરીને તંબુ બનાવવાનો છે અને છેલ્લે આપણે તંબુનો ઘનફળ શોધવાનું છે મિત્રોથી આપણે અહીંયા લખ્યું છે મિત્રો કુલ કેનવાસ આપણી પાસે કેટલું તો પાંચસોને એકાવન મીટરનો વર્ગ એમાંથી એક મીટર વર્ગ મિત્રો વેસ્ટ જાય છે એટલે કે બગડે છે તો આપણી પાસે ટોટલ વધશે કેટલું તો કે પાંચસો પચાસ મીટરનો વર્ગ જેટલું કેનવાસ તંબુમાં ઉપયોગી થશે આ તંબુ કેવા આકારનો છે શંકુ મતલબ કે ને પચાસ મીટરનો વર્ગ એ શંકુ બનાવવા માટે ઉપયોગી થશે હવે આપણને છેલ્લે અહીંયા તમને કીધું છે કે શંકુનું એટલે તંબુ જે છે એનું ઘનફળ શોધવાનું તો આપણે શંકુ આકારનો તંબુ છે તો શંકુનું ઘનફળ શોધવું પડશે મિત્રો તો અહીંયા આપણે સાંત અહીં લખી દઈએ ખાલી મિત્રો શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય વન અપોન્ટ થ્રી પાય આર સ્ક્વેર એચ તો અહીંયા જુઓ આપણે વન અપોન થ્રી કિંમત મૂકીશું પાયની કિંમત બાવીસના છેદમાં સાત મૂકીશું આપણી પાસે ત્રિજ્યા પણ નથી અને ઊંચાઈ પણ નથી તો આપણે મિત્રો બંને શોધવું પડશે ત્રિજ્યા પણ શોધવી પડશે ઊંચાઈ પણ શોધવી પડશે તો એ માટે આપણે આ જે વેલ્યુ આપી છે એનો ઉપયોગ કરવો પડશે તો અહીંયા જુઓ આપણે આ કેનવાસનો એક ટુકડો દોર્યો છે એટલે કે આ ટોટલ કેનવાસનું માપ છે મિત્રો કેટલું પાંચસો ને પચાસ મીટરનો વગર તો આટલું મણિકા પાસે કેનવાસ હતું એમાંથી આપણે આ શંકુનું નિર્માણ કર્યું છે તો મિત્રો અહીંયા ક્યાંય પણ તમને એવું નથી કીધું કે પાથરનું પણ આપણે કેનવાસનું બનાવવાનું છે મતલબ કે પાયામાં રહેલું જે વર્તુળ છે ત્યાં આપણે કેનવાસનો ઉપયોગ કરવાનો નથી તો માત્રને માત્ર કેનવાસનો ઉપયોગ ક્યાં કરવાનો તો મિત્રો શંકુનો જે વાંકો વળેલો ભાગ છે જે વક્ર સપાટી છે ત્યાં જ આપણે કેનવાસનો ઉપયોગ કરવાનો મતલબ કે આટલા કેનવાસમાંથી આટલો શંકુ બનશે અને આ કાપડ તેની વક્ર સપાટી ઉપર લાગશે તો મિત્રો એના પરથી એવું કહી શકીએ કે શંકુની જેટલી વક્ર સપાટી છે એમાં જે કાપડ વપરેલું છે એ કાપડનું માપ છે પાંચસો ને પચાસ મીટરનો વર્ગ તો તેથી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો પાંચસો ને પચાસ મીટરનો વર્ગ સોરી મિત્રો આર તમને આપે છે શંકુની ત્રીજા મિત્રો તમને આપેલ છે રકમમાં સાત સેન્ટીમીટર છે કેટલા છે સાત સેન્ટીમીટર બરાબર તો આપણે ત્રીજા મૂકીશું જેના પરથી આપણે એલ મળશે તો ચલો શંકુની વકર સપાટીનું ક્ષેત્રફળ મિત્રો કેટલું થાય તો કે એ ક્ષેત્રફળમાં તમે કાપડનો ઉપયોગ કર્યો છે અને કાપડ કેટલું છે પાંચસો ને પચાસ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો જવાબ કેટલો મિત્રો લખવાનો આપણે પાંચસો ને પચાસ તો અહીંયા લખીએ છીએ આપણે પાંચસો ને પચાસ બરાબર પાણીની કિંમત મિત્રો બાવીસના છેદમાં સાત ગુણ્યા ત્રીજા છે સાત સેન્ટીમીટર એલ બરાબર આપણે શોધવાનું તમે જોઈ શકો છો સાત અને સાત કેન્સલ બરાબર અહીંયા તમે જો આ પાંચસો પચાસ આપણે લખીએ અને બાવીસ અહીંયા ગુનાકારમાં છે એલ સાથે ગુણાકારમાં છે તો બરાબરની સામે લઈ જઈશું તો ભાગેકારમાં મિત્રો ચાલે જશે બરાબર એલ બરાબર તો મિત્રો બાવીસ ગુણ્યા તમે પચીસ કરશો એટલે જવાબ આવશે પાંચસો ને પચાસ તો એલ એટલે ત્રાસી ઊંચાઈ આપણને મળશે મિત્રો પચીસ સેન્ટીમીટર બરાબર તો અહીંયા લખીએ આપણે ચલો ત્રીજા કેટલી છે મિત્રો સાત સેન્ટીમીટર ત્રાસી ઊંચાઈ છે પચીસ સેન્ટીમીટર તેની ઊંચાઈ કેટલી થશે મિત્રો મિત્રો આ છે પાયથાગોરસ ત્રિપુટી જેમ તમને જણાવું કે જો પાયથાગોરસ ત્રિપુટીમાં એક બાજુમાં ત્રણ હોય બીજી બાજુનો ચાર તો એનો કર્ણ કેટલો થાય મિત્રો પાંચ એ જ રીતે અહીંયા સાત અને ચોવીસ હોય તો કર્ણ પચીસ થાય તો પચીસ કર્ણ આપ્યો છે સાત ત્રીજે આપી છે તો આ ત્રીજી બાજુ કેટલી થાય મિત્રો ચોવીસ થશે બરાબર પણ આપણે પાયથા વર્ષના ઉપયોગ કરીને ગણતરી કરીને આપણે ચોવીસ જવાબ આવે છે એવું મેળવીએ મિત્રો નામ આપી દઈએ આપણે કે ત્રિકોણ કયો રચાય છે એ એમાં મિત્રો એ બી આપણે શોધવાના એસી બરાબર પચીસ છે અને બી સી બરાબર સાત સેન્ટીમીટર છે તો અહીંયા એચ બરાબર આપણે શોધવાના છે બરાબર તો એચનો વર્ગ બરાબર કર્ણના વર્ગમાંથી આપેલી બાજુ મિત્રો બાદ કરવાની કર્ણનો કર્ણ એટલે એસી એનો વર્ગ માઇનસ આપેલી ત્રીજ્યા બાદ કરવાની એટલે કે આપેલી બાજુ બીસીનો વર્ગ ચલો એસીનો વર્ગ એટલે મિત્રો પચીસ નો વર્ગ માઇનસ બીસી એ સાત સેન્ટીમીટર છે પચીસનો વર્ગ મિત્રો છસો ને નો વર્ગ મિત્રો ઓગણપચાસ છસો માંથી ઓગણપચાસ જશે એટલે પાંચસો ને અહીંયા મિત્રો એચ લખતા હતા એચની ઉપર બે લખતા હતા એ નથી લખવા અને આ તરફ વર્ગમૂળ લગાવીએ તો પાંચસો છોતેરનું વર્ગમૂળ આપણને જવાબ મળશે મિત્રો ચોવીસ સેન્ટીમીટર બરાબર તો ઊંચાઈ ચોવીસ છે ત્રીજા સાત સેન્ટીમીટર તો આપણને શંકુનું ઘનફળ મળી જશે આપણે આર બરાબર સાત સેન્ટીમીટર એચ બરાબર ચોવીસ સેન્ટીમીટર અને નીચે લખ્યું છે શંકુ આકારના તંબુ કારણ કે આપણે તંબુ બનાવ્યા છે મિત્રો તંબુ શબ્દ પણ ઉપયોગમાં લેવાનો તો શંકુ આકારના તંબુનું ઘનફળ બરાબર સૂત્ર તો જે છે તે જ લખવાનું શંકુ માટેનું પાય આર સ્ક્વેર એચ બરાબર અમે અહીંયાથી લખ્યું મિત્રો વન અપોન્ટ થ્રી પાયની કિંમત મિત્રો બાવીસના છેદમાં સાત આર સ્ક્વેર આર એટલે ત્રીજી ત્રીજી આપણને કેટલી આપે છે મિત્રો સાત સેન્ટીમીટર અને વર્ગ છે એટલે બે વખત ત્રિજ્યા આપણે લખવાની ઊંચાઈ છે મિત્રો ચોવીસ અને ઘનફળ છે એકમ બધા સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરની ત્રણ ઘાત લખવાની મિત્રો અહીંયા ચલો સાત સાત કેન્સર ત્રણ ગુણ્યા આઠ ચોવીસ હવે જો મિત્રો બાવીસ ગુણ્યા સાત ગુણ્યા આઠ આ ત્રણે ત્રણનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે મિત્રો બારસો ને બત્રીસ અને સેન્ટીમીટરનો ઘન તો જે તંબુ આપણે બનાવીએ છીએ એ તંબુનું ઘનફળ એક હજાર બસો ને બત્રીસ સેન્ટીમીટરની ત્રણ ઘાત જવાબ મળશે મિત્રો આ સાથે ઉદાહરણ નંબર 16 આપણું અહીંયા પૂરું થાય છે